નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ. કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા અલ્પેશ ઠાકોર ફરી રાધનપુર બેઠકથી ચૂંટણી લડશે. પહેલા કોંગ્રેસની ટિકિટથી રાધનપુર બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અલ્પેશ હવે ભાજપના નામે રાધનપુરની જનતા પાસે મત માંગશે. ભાજપે અલ્પેશ ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત કર્યા બાદ હવે આજે અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી નોંધાવતા પહેલા અલ્પેશ ઠાકોર રાધનપુરમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આશીર્વાદ મેળવવા પણ પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોર ફરી એકવાર રાધનપુર બેઠક પરથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ઠાકોર રાધનપુરથી ભાજપથી લડશે અને આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ટોચના પ્રદેશના નેતૃત્વ છે તે હાજર રહેશે. અલ્પેશ ઠાકોરે ફોર્મ ભરતા પહેલા દર્શન કર્યા છે. વરાણા ગામ ખોડિયાર માતાજીનું પ્રસિદ્ધ મંદિર છે. અલ્પેશભાઈ, કહેવાય છે કે રાજનીતિની શરૂઆત તો કોંગ્રેસથી થઈ છે, પણ ફરી એકવાર પ્રજાના પ્રતિનિધિ તરીકે હવે રાધનપુરથી ભાજપમાંથી સામે આવી રહ્યા છો. બીજું, માં ખોડિયારના આશીર્વાદ લીધા છે અને માં ખોડિયારના આશીર્વાદ લઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જઈ રહ્યો છું. માના આશીર્વાદ લીધા છે, સંકલ્પ કર્યો છે કે માં આ વિસ્તારના લોકો માટે કામ કરવાની શક્તિ આપે, ગરીબો માટે કામ કરવાની શક્તિ આપે. આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટેનો જે સંકલ્પ કર્યો છે એ પૂરો કરવા માટે માં શક્તિ આપે અને આશીર્વાદ લેવા માટે માં કુળદેવી ખોડિયાના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. રાજનીતિ કરતાં સમાજસેવાથી જોડાયેલો માણસ છું. રાજનીતિની શરૂઆત કોઈ પાર્ટી કરતાં હું સમાજસેવાથી જ્યારે મારી શરૂઆત કરી ત્યારે એ મુદ્દાઓ છે. મુદ્દાઓ છે ગરીબોના, મુદ્દાઓ છે સમાજના, ગરીબ લોકોના ઉત્થાનના. એ મુદ્દાઓનું સોલ્યુશન વિરોધ પક્ષમાં નતા લઈ શકતા. બીજું, સબળ વિરોધ પક્ષનો અભાવ, આ બધા અન્ય કારણોના કારણે આજે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવા જઈ રહ્યો છું ત્યારે મને પૂરી શ્રદ્ધા છે કે મારા આશીર્વાદ ઉતરશે અને રાધનપુરની જનતાના પણ આશીર્વાદ ઉતરશે. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત ટોચના નેતાઓ હાજર રહેવાના છે આપની ફોર્મ ભરતી વખતે. આ બતાવે છે કે અલ્પેશનું કદ, અલ્પેશનું પ્રભુત્વ વધારે છે. નહીં નહીં, અમારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ હાજર રહેવાના છે અને એમની સાથે અનેક મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહેવાના છે. હું આભાર માનું છું કે અમારા સન્માનીય પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે, અમારા મંત્રીશ્રીઓ આવી રહ્યા છે, ધારાસભ્યો આવી રહ્યા છે, સંગઠનના પદાધિકારીઓ આવી રહ્યા છે. તમામ લોકોના આશીર્વાદ અને તમામ લોકોના સહકારથી ફોર્મ ભરવા જઈ રહ્યો છું ત્યારે રાધનપુરનો અમારો એક એક કાર્યકર્તા, બુથ સમિતિનો અમારો પ્રમુખ અને તમામ નેતાઓ એ કટિબદ્ધ છે અને સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે કે રાધનપુરમાં કમળ ખીલાવવાનું છે અને કમળ નરેન્દ્રભાઈની યશ કલગીમાં, કમળ નવા અધ્યાય સાથે કમળ એમની યશ કલગીમાં ઉમેરાવવાનું છે, એના માટેના પ્રયત્નો છે. અલ્પેશ, જીતનો કેટલો વિશ્વાસ ટૂંકમાં? જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે. રાધનપુરની જનતાએ મારા બે વર્ષનો કાર્યકાળ પણ જોયો છે. રાધનપુરના લોકો ભારતીય જનતા પાર્ટીમાં માને છે અને મને પ્રેમ પણ ખૂબ કરે છે. એટલે વિજય નિશ્ચિત છે. વિજય કેટલો ભવ્ય થાય છે એ જોવું રહ્યું. તો અલ્પેશ ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે ખાસ કરીને કે તેઓ ભાજપમાંથી આજે ઉમેદવારી પત્ર ભરશે અને ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મંત્રીઓ હાજર રહેશે. કહી શકાય કે કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસની રાજનીતિ સાથે શરૂ કરેલી સફર હવે ભાજપમાં જઈ રહી છે અને આવનારા સમયમાં અલ્પેશ કહી રહ્યા છે કે ભાજપની સાથે તેઓ પોતાની વિજયની સફર ચાલુ રાખશે. કેમેરામેન સંતોષ રામ સાથે ભૌમિક વ્યાસ, TV9, વરાણા ગામ.